પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાં 75,000 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. તો કડાણા ડેમમાં 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાં હજુ પણ પાણીની આવક યથાવત છે. તો મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગરના જળસ્તરમાં પણ વધારો થશે. ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ પાસેથી. ભદ્રપાલ, સતત વરસાદી માહોલ છે, ઉપરવાસમાં કડાણા ડેમમાં પાણીની આવક છે, દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, શું અપડેટ? બિલકુલ, વત્સલ, ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ રોજ કડાણા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી મહીસાગર નદીની અંદર છોડવામાં આવ્યું છે. સતત ઉપરવાસમાંથી 75,000 ક્યુસેક પાણીની આવક છે તે કડાણા ડેમમાં નોંધાઈ રહી છે, જેને લઈને મહીસાગર નદીમાં હાલ 80,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી અને મહીસાગર નદીમાં પાણી છોડી અને નદી કાંઠાના જે વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવે છે. સાથે જે ડૂબક પુલો છે તે ડૂબક પુલો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ છે તે ના બને, જેને લઈને હાલ તકેદારીના ભાગરૂપે તંત્ર પણ એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. જી બિલકુલ ભદ્રપાલ, માહિતી બદલ આભાર. તો ઉપરવાસમાં સતત વરસાદ છે, તેના કારણે કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. 75,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, તો 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરકાંઠાના ઈડર